જામનગર શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોનાના નવા બહોતેર કેસ નોંધાયા છે આજે હોસ્પિટલમાંથી કોરોનાના સત્યાવીસ દર્દીઓને રજા આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ એક હજાર પાંચસો છવ્વીસ કેસ નોંધાઈ ચૂક્યા છે જે પૈકી તંત્રના દાવા અનુસાર હાલ શહેરમાં ત્રણસો અઠ્યાવીસ એક્ટિવ કેસ છે નોંધનીય છે કે જામનગર શહેર ઉપરાંત જિલ્લામાં આજે કોરોનાના આઠ કેસ નોંધાયા છે એટલે કે જામનગર જિલ્લામાં કુલ નવા એંશી કેસ સામે આવ્યા છે છોટી કાશી કહેવાતા જામનગરમાં આજે ગણેશ ચતુર્થી તથા સંવત્સરીના પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ હતી કોરોનાના કારણે આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ પર પ્રતિબંધ છે ત્યારે લોકોએ પોતપોતાના ઘેર ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સ્થાપન કર્યું હતું જામનગર નજીક સપડાના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરે ભગવાન ગજાનનની વિશેષ પૂજા કરવામાં આવી હતી દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરી શકે તેવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી સંવત્સરી નિમિત્તે જીનાલયોમાં વિશેષ પૂજનો થયા હતા ચાંદીબજારના પ્રસિદ્ધ શેઠજી દેરાસરમાં શ્રાવક શ્રાવિકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ભગવાનના દર્શન તથા પૂજા અર્ચન કર્યા હતા રાજ્યના હવામાન ખાતાએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જે મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો એટલે કે હાલાર પંથકમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકા પંથકમાં વરસાદે તોફાની હાજરી નોંધાવી છે ભાણવડ પંથકમાં બપોર સુધીમાં છ ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી વર્તુ ડેમ ઓવરફ્લો થતાં ફરી એક વખત જામરાવલમાં વરસાદી પાણી ફરી વળ્યા છે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પણ આજે ચાર ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલ છે જામનગર શહેરમાં સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવી છે જામનગર નજીક સચાણા બંદરે ઓગણીસો સિત્તોતેરથી શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત હતું વન વિભાગ દ્વારા યાર્ડ દરિયાઈ અભયારણ્યની જગ્યામાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જેને પગલે વર્ષ બે હજાર બારથી આ શિપ બ્રેકિંગ યાર્ડ ઠપ્પ થઈ ગયું હતું આ અંગે રાજ્ય સરકારની હાઈ પાવર કમિટીએ તપાસ કરી શિપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા ભલામણ કરી હતી જેને પગલે હવે સચાણા બંદરે શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થશે જેને પગલે રોજગારીની પણ નવી તકો સર્જાશે